પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં 4 શખ્સોએ એક યુવાનને ધમકી આપી છે। યુવાનના ઘરે ધસી જઈને અપાયેલ આ ધમકીનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસને એ ફૂટેજ પણ અપાયા છે। પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતા એક યુવાનના ઘરે 4 શખ્સોએ આવી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જે બનાવના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને અપાયા છે। બનાવની વિગત જોઈએ તો પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતો ત્રિકમ ઉર્ફે મુન્નો ઉકાભાઈ ચાવડા નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ થોડા દિવસ પહેલા પ્રતાપ મોરી તથા અન્ય 3 અજાણ્યા શખ્સો કાર લઈને તેના ઘરે આવ્યા હતા અને એક સંપ કરી ગેરકાયદેસર પ્રવેશ કરી ત્રિકમ ઉર્ફે મુન્નાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। એટલું જ નહીં, ત્યારબાદ તેઓના મોબાઈલ ઉપર પણ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ બનાવ અંગે સીસીટીવી ફૂટેજ પણ પુરાવા રૂપે તેણે પોલીસને આપ્યા છે। મારું નામ ત્રિકમભાઈ ઉકાભાઈ ચાવડા, પોરબંદર ઝુંડાળા ખાડીમાં રહું છું અને પ્રતાપ મોરે નામનો વ્યક્તિ જે અગાઉ 302 મર્ડર કરેલું છે અને મારા ઘરે તલવાર લઈ ફોર વ્હીલ લઈ અને ઘરે આવેલા અને મને મારી નાખવાની જાનથી ધમકી અગાઉ આપેલી છે અને ગઈકાલે સાંજે ફોનમાં પણ મને ધમકી આપેલી છે, જે બાબતની મેં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે અને મને આશા છે કે મને ન્યાય અપાવશે। બરોબર છે। કેટલા લોકો આવ્યા હતા અને કે દિવસે આવ્યા હતા? 3-4 માણસો આવેલા હતા અને 14 તારીખના રોજ આવેલા હતા, તલવાર હાથમાં લઈ અને ફોર વ્હીલ લઈને આવેલા હતા, જેનો વિડીયો ફૂટેજ પણ મારી પાસે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે અને પોલીસ તપાસ કરે જેથી કરીને બીજી કોઈ ઘટના ઘટે નહીં। હમણાં પોરબંદર જિલ્લાની અંદર મર્ડર થઈ રહેલા છે જેથી કરીને અમને ડર લાગે છે, જેના હિસાબે અમે પોલીસ ફરિયાદ કરેલી છે। તો જે કે જે તે તપાસ અધિકારી છે તે વ્યવસ્થિત રીતે તપાસ કરે અને અમને ન્યાય અપાવે એવી આશા રાખું છું। પોરબંદરમાં વધતા જતા અપરાધના બનાવો સામે પોલીસ મુખપ્રેક્ષક બનતી જતી હોય તેવી અનુભૂતિ પોરબંદરવાસીઓ કરી રહ્યા છે। હત્યા, અપહરણ, ધાકધમકી અને ચોરી તેમજ છેતરપિંડીના બનાવમાં હાલ વધારો થઈ રહ્યો છે, ત્યારે પોલીસ આવા લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ શહેરભરમાંથી થઈ રહી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।